गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित आपणे गणितनी सध्याय पोथीमां आगळ जोईशुं। प्रश्न नंबर 5, आपेल खाली जग्यामां वस्तुओ दोरी जूथ पूरुं करो। तमने तमारी सध्याय पोथीमां जुओ खाली जग्या आपेली छे, एमां आपणे चित्र दोरीने जूथ पूरुं करवानुं छे। पहेला तमने आप्युं छे 10 जूथ, तो एमां जुओ एक जूथमां बे बे बॉल तमने बताव्या छे। एवी रीतना કેટલા જૂથ છે? 1 2 3 4 5, તો એમાં તમને 4 જૂથમાં બોલ દોરેલા છે અને એક ખાલી જગ્યા છે, તો એમાં તમારી જાતે 2 બોલ દોરવાના છે। એટલે કે આપણે 10 જૂથ બનાવ્યું પણ દરેક ખાનામાં કેટલા બોલ છે? 2 બોલ છે, તો અહીંયા આપણા હજુ 2 બોલ બાકી છે દોરવાના, તો એ તમારી જાતે ખાલી જગ્યામાં દોરવાના છે। એટલે આપણા 10 બોલ થઈ ગયા પૂરા, બરોબર। એ પ્રમાણે 10 જૂથ, તો બીજું જુઓ ચિત્ર છે ઝાડનું, એમાં તમને 5 જૂથ આપેલા છે, 1 2 3 4 5, અને દરેક જૂથમાં 2 ઝાડ દોરેલા છે, તો 2 ને 2 4 ને 2 6, આ બંને ખાલી જગ્યામાં 6 ઝાડ થયા, તો આપણે હજુ 10 ઝાડ બનાવવાના છે, તો હજુ 2 દોરીશું અને બીજા 2 દોરીશું, એટલે 10 થઈ ગયા। એ પ્રમાણે ખાલી જગ્યામાં તમારી જાતે ચિત્રો દોરવાના છે। ચલો આગળ 10 જૂથ છે, એમાં ફુગ્ગા આપેલા છે, તો ફુગ્ગાનું એક જૂથ, બીજું, પછી ત્રીજા જૂથમાં એક જ ફુગ્ગો આપેલો છે તો બાજુમાં આપણે દોરવાનો, પછી ચોથા જૂથમાં પણ એક જ ફુગ્ગો આપેલો છે તો આપણે જાતે દોરવાનો, અને પાંચમા જૂથમાં 2 ફુગ્ગા જાતે દોરવાના છે, એટલે બધા મળીને કુલ 10 ફુગ્ગા થયા। એ જ પ્રમાણે સ્ટાર, તો જ્યાં જ્યાં સ્ટાર ખૂટતા હોય ત્યાં તમારી જાતે દોરવાના છે। હવે 20 જૂથ છે, એટલે કે 2 સફરજન બતાવ્યા છે, એક જૂથમાં 2 સફરજન છે, તો જ્યાં ખાલી જગ્યા છે ત્યાં તમારી જાતે 2 સફરજન, એક ખાલી જગ્યામાં અને બીજા બોક્સમાં બીજા 2 સફરજન, એ પ્રમાણે અહીંયા 20 સફરજન થઈ ગયા। હવે જુઓ 20 જૂથ, ફરીથી 20 જૂથ છે, તો અહીંયા જ્યાં ખાલી જગ્યા તમને આપેલી છે ત્યાં તમારી જાતે દોરવાના છે। આ જો બીજા 2 દોર્યા, હવે અહીંયા ફરી બીજા 2 દોરવાના છે। ચાલો અહીંયા 1 આપેલું છે એટલે અહીંયા 1 દોરવાનો છે, અહીંયા ખાલી જગ્યા છે એટલે ફરી 2 ચિત્રો દોરવાના છે, બરોબર। અહીંયા બીજા 2 ફરી દોરવાના છે, અહીંયા 1 આપેલો છે એટલે 1 આપણી જાતે દોરવાનો છે, અહીંયા પણ 1 આપેલો છે તો 1 જાતે દોરો। હવે થયા 20 જૂથ, એટલે કે આ ટોટલ કેટલા થયા? આપણા 20 થયા, બરોબર, 20 સંખ્યા થઈ। અહીંયા જુઓ 30 જૂથ, એટલે જ્યાં જ્યાં તમને ચિત્રો ખૂટતા હોય ત્યાં તમારે જાતે દોરવાના છે। અહીંયા પણ જો ખાલી જગ્યા આપેલી છે ત્યાં તમારે 2 ત્રિકોણ દોરવાના, અહીંયા 2 દોરવાના, પછી અહીંયા 2 દોરવાના છે, અહીંયા 2 દોરવાના છે, અહીંયા 1 ત્રિકોણ આપેલો છે તો 1 બાજુમાં દોરવાનો છે, એ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂરી કરવાની છે। આગળ છે પ્રશ્ન નંબર 6, સૂચના મુજબ પ્રશ્નના જવાબ લખો। હવે અહીંયા તમને કેટલાક ચિત્રો આપેલા છે, પ્રશ્ન વાંચવાનો છે અને જવાબ લખવાનો છે। પ્યાલા કેટલા છે? તો અહીંયા ચિત્રમાં ગણો કેટલા પ્યાલા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, તો કેટલા પ્યાલા છે? 12 પ્યાલા છે, તો અહીંયા તમારે લખવાનો જવાબ 12 પ્યાલા, બરોબર। બંગડીઓ કેટલી છે? તો એ બધી બંગડીઓ ગણવાની છે તમારે, એ બંગડીઓ ગણીને અહીંયા જવાબ લખવાનો છે। કાનમાં પહેરવાની કડીઓ કેટલી છે? તો ચાલો જુઓ કાનની બુટ્ટી કેટલી બધી બતાવી છે અહીંયા, તો કેટલી બુટ્ટીઓ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12, બરોબર, 12 બુટ્ટી છે। તો અહીંયા કાનમાં પહેરવાની કડીઓ કેટલી છે? તો તમારે લખવાનું 12 કડી। કડીઓની જોડ કેટલી છે? હવે જોડમાં છે તો કેટલી જોડ છે આપણી પાસે? 12 જોડ છે, કેટલી જોડ છે? 12 જોડ છે। દરેક જોડીમાં કડીઓ કેટલી છે? તો 2 કડી છે, પડી ખબર,
तीजो चौथो ने पांचमो प्रश्न वाँचीने लखवानो छे। चमचीओ केटली छे? हवे बधी चमचीओ गणीने तमारे लखवानी छे। चमचीओना जूथ केटला छे? तो जूथमां छे हवे चमचीओ जुओ, एक जूथ, आ चारनું એક જૂથ, બીજા ચારનું એક જૂથ, એટલે એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ ચમચીઓના કેટલા જૂથ છે? છ જૂથ છે। અને દરેક જૂથમાં કેટલી ચમચીઓ છે? તો એક, બે, ત્રણ અને ચાર, દરેક જૂથમાં કેટલી ચમચી છે? ચાર ચમચી છે। પણ ચમચીઓ કેટલી છે એ બધી ચમચીઓ ગણીને તમારે અહીંયા જવાબ લખવાનો છે। હવે આગળ જોઈશું આપણે, ચડતા કે ઉતરતા ક્રમમાં જોડો। અહીંયા જુઓ, આપણે આ ચોપડીમાં કરી ગયા છે, ચડતો કે ઉતરતો ક્રમ તમારે લેવાનો છે। ઉતરતો ક્રમ એટલે કે અહીંયા 52 સંખ્યા એ ઉતરતા ક્રમમાં છે, 52, 51, 50, 49, 48, 47, બરાબર, આ ઉતરતો ક્રમ છે। અને ચડતો ક્રમ એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર, આ પ્રમાણે આપણો ચડતો ક્રમ છે। તો એ તમારે ટપકા જોડવાના છે અને આ ચિત્ર સદૈવ પોથીમાં પૂર્ણ કરવાનું છે। એટલે તમને કહ્યું છે ચડતો કે ઉતરતા ક્રમમાં જોડો, બરાબર, આ પ્રમાણે તમારે જોડવાનું છે અને ચિત્ર પૂર્ણ કરવાનું છે। બીજું પણ છે, જળનું ચિત્ર છે, જુઓ તમને, તો ચડતો કે ઉતરતો ક્રમ લેજો, ટપકા જોડજો અને ચિત્ર પૂરું કરજો। આ આપણે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે। અને અહીંયા પણ છે, જો ત્રીજા ચિત્રમાં, બરાબર, અહીંયા પણ તમે ચડતો ક્રમ અથવા ઉતરતો ક્રમ લઈને તમારે જોડવાનું છે, બરાબર। જો અહીંયા 37 પર બતાવ્યું છે, એના પછી 36 પર જજો, એના પછી 35 પર જજો, પછી 34 પર જજો, એવી રીતના તમારે ઉતરતા ક્રમમાં જોડવાનું છે। આ કામ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું રહેશે। આવતા વિડીયોમાં આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી નમસ્તે।